वंदे मातरम डियर स्टूडेंट्स, आपणे જોતા હતા એકમ નંબર એક ખિસ્સામાં પહેલવાન. હા, જેના અંદર આપણે 1 થી 10 નંબરની પ્રવૃત્તિ જોઈ ગયા હતા. આજે આપણે શરૂઆત કરીશું પ્રવૃત્તિ નંબર 11થી. તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો. અત્યારે તો આપણો વર્ગ ચાલુ નથી, એટલે તમે આ પછી વાર્તા છે જેના અંદર તમે પોતે ખિસ્સું હોય અને તમે પોતે ખિસ્સું હોય એ રીતે વાત કરી રહ્યા હોય એ રીતે તમારે તમારે આ વાત તમારા મિત્રો સાથે કરવાની છે. ઓકે, હવે જોઈએ પ્રવૃત્તિ નંબર 12. સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ, આવા બીજા શબ્દ જૂથ બનાવો. શબ્દ જૂથ એટલે કેવા ઘણા બધા શબ્દ જૂથ હોય જે આપણા રોજિંદા જીવનની અંદર પણ ઉપયોગ કરતા હોય છે. દાખલા તરીકે ઘણીવાર તમે એવો શબ્દ સાંભળ્યો હશે કે આ છોકરી તો ગાય જેવી ડાહી છે, આ છોકરો તો વાંદરા જેવો મસ્તીખોર છે. તો આવા કેટલાક શબ્દોના જૂથ હોય છે જે અમુક શબ્દ સાથે વપરાતા હોય, તો તે રીતે આપણે અહીંયા શબ્દ જૂથ બનાવવાના છે. જેવડી આંખ, તો જેવડી આંખ માટે આપણે કયો શબ્દ વાપરી શકીએ? ત્યાં શબ્દ જૂથ બનાવવા માટે વપરાતો આવે છે બટાટા જેવડી આંખ. ઓકે, બીજો શબ્દ છે જીવડું લેસન. ઘણીવાર તમને બહુ બધું લેસન આપી દીધેલું હોય તો તમે બહુ બધું લેસન આપેલું છે એવો શબ્દ બોલવાને બદલે શું બોલો? મને તો સ્કૂલમાંથી દરિયા જેવું લેસન મળેલું છે. બરાબર, એટલે બહુ બધું લેસનની સાથે કયો શબ્દનો જૂથ વપરાય? દરિયો. પછી છે જેવડા કાન. ઘણીવાર મમ્મીની વાત તમે સાંભળતા નહીં હોય તો મમ્મી કહે ને આટલા મોટા સુપડા જેવા કાન આપ્યા છે ને તને સંભળાતું નથી. બરાબર, એટલે સુપડા જેવા કાન, આવો શબ્દ જૂથ બને. જેટલું દફતર, તો કોથળા જેટલું દફતર. ખાલજીગે જીભ, તો કાતર જેવી જીભ. ચોટલો, તો કોના જેવો? સાપણ જેવો ચોટલો. તો આ રીતે શબ્દ જૂથ બનાવવાના છે અને પુસ્તકમાં લખવાના છે. જે આન્સર લખવા માટે પુસ્તકની અંદર જગ્યા આપેલી હોય એ વસ્તુ નોટબુકની અંદર લખવાની નથી, અને જે વસ્તુઓ માટે ટેક્સ્ટબુકની અંદર જગ્યા નહીં આપેલી હોય તે જ વસ્તુઓ તમારે નોટબુકની અંદર લખવાની છે. ઓકે, અને વાતચીતવાળા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના તો માત્ર મૌલિક જ ઉત્તર આપવાના રહેશે, એને નોટબુકમાં લખવાના નથી. પ્રવૃત્તિ નંબર 13. આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? દાખલા તરીકે અહીંયા કેટલાક ઉત્તર આપેલા છે. રખડું, રોતલ, ભટકેલ, ઊંઘણસી, વાતોડિયું, ભૂખાડવું, ખાઉધરું, ડરપોક, ભણેશ્રી અને લખેશ્રી. તો અહીં કેટલાક વાક્ય આપેલા છે, તે વાક્યની અંદર બંધ બેસતા શબ્દો ઉપરથી શોધીને નીચે લખવાના છે. પહેલું વાક્ય છે, ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. ઊંઘ્યા કરવાની કેવી મજા આવે, તો આવું વારંવાર જેને ઊંઘવાની મજા પડતી હોય, બહુ જ મજા પડતી હોય, તો એવા વ્યક્તિઓને આપણે શું કહીશું? ઊંઘણસી. ઓકે, તમને પણ ઘણીવાર તમારી મમ્મી બહુ બધું ઊંઘ્યા કરો તો કહેતી હોય ને, સાવ ઊંઘણસી બની ગઈ છે વેકેશનમાં. ઓકે, બીજું છે, ઓ માં તેને તો પાંદડું હલે તોય બીક લાગે. એટલે એવું વ્યક્તિ જેને ખાલી પાંદડું હળતું હોય ને તો પણ બીક લાગી જાય, તો એવા વ્યક્તિને કેવું વ્યક્તિ કહેવાય? ડરપોક. ત્રીજું વાક્ય છે, ગમે તેટલું ખાઓ મને ધરવ ના થાય. એટલે હું ગમે એટલું ખાઉં તો પણ મને ધરપત થાય નહીં, મારું પેટ ધરાય નહીં. તો તેવા લોકોને કેવા કહેવાય? જેને બહુ જ બધું ખાવાનું ગમતું હોય, યસ, એવા લોકોને કહેવાય ખાઉધરું, જે વારે ઘડે ખાયા કરતા હોય. ચોથું વાક્ય છે, કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે. એટલે ટપુ નામનો છોકરો એ બહુ વાતો કરતો હશે અને કોઈ કદાચ કોઈ વાતો કરવાવાળું ના મળે તો એકલો એકલો વાતો કર્યા કરે, તો એવા છોકરાને આપણે કેવું કહીશું? વાતોડિયું. પાંચમું, હું તો સતત ભણભણ જ કરું. કોઈ વ્યક્તિ જે સતત ભણભણ કર્યા કરતી હોય તો આપણે એને શું કહીશું? ભણેશ્રી. એના માટે ભણેશ્રી શબ્દ વપરાય. છઠ્ઠું, હું તો આમ તેમ ફર્યા જ કરું. જે આમ તેમ ફર્યા જ કરતું હોય કામ વગર પણ, તો એવા વ્યક્તિને શું કહેવાય? રખડું. હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું. એટલે કંઈ કશું લેવા માટે મોકલેલું હોય અને વારે ઘડીએ રસ્તો ભૂલીને બીજે ફર્યા કરે, તો એવા વ્યક્તિને શું કહેવાય? એવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? ભટકેલ, જે હંમેશા રસ્તો ભૂલી જતું હોય. ત્યાર પછી આઠમા નંબરનું વાક્ય છે, અંજલિને લખ્યા કરવાનું ખૂબ ગમે. એટલે કોઈને લખ્યા કરવાનું ખૂબ ગમતું હોય તો તેને શું કહેવાય? લખીશ્રી. વારંવાર લખવાનું કામ જેને ગમતું હોય એને કહેવાય લખીશ્રી. નવમું વાક્ય છે, કોઈ મારા પર સહેજ ખીજાય
કે હું રડી પડું, એટલે કોઈ થોડુંક પણ ખીચાય તો પણ જેને રડવું આવી જાય વારંવાર, જરાક જરાક વાત પર રડ્યા કરતું હોય એવા વ્યક્તિને શું કહેવાય? રોતલ. દસમું છે, હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે, એટલે વારંવાર જેને ભૂખ લાગ્યા કરતી હોય તેને શું કહેવાય? ભૂખાળું, જેને વારંવાર ભૂખ લાગ્યા કરતી હોય. ઓકે, તો આ રીતે આપણે આ 10 વાક્યની સામે તેવા વ્યક્તિને શું કહેવાય તેના ઉત્તરો લખીશું. ત્યાર પછી પ્રવૃત્તિ નંબર 14 છે, જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. એટલે અહીં શું લખવાનું છે? મારું પ્રિય વસ્ત્ર વિશે થોડુંક વિચારીને જવાબ લખવાનો છે. તો એના અંદર કઈ કઈ વસ્તુ લખી શકાય? તો તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? પરિધાન એટલે કે તમે જે ધારણ કરો છો તે વસ્ત્ર, એક તમને જે ગમે છે તે વસ્ત્ર કયા રંગનું છે, તે કયા કાપડનું બનેલું છે, તેનો સ્પર્શ તમને કેવો લાગે છે, તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય, તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે, કઈ કઈ, તે તમને કેમ ગમે છે. ઓકે, એટલે મારું પ્રિય વસ્ત્ર વિશે લખવાનું છે, પરંતુ ગમે તે વસ્તુ નથી લખવાની. અહીંયા જે પ્રશ્નો પૂછેલા છે એના આધારે 5 વાક્ય બનાવીને લખવાના છે કે તમને જે વસ્ત્ર ગમે છે તે કયા રંગનું છે, તે કયા કાપડનું બનેલું છે, તેનો સ્પર્શ કેવો છે, એ કયા પ્રસંગે પહેરી શકાય એવું છે, એને ધોવામાં શું કાળજી રાખવાની જરૂર છે અને એ તમને કેમ ગમે છે. ઓકે, તો એ રીતના 5 ઉત્તર તમારે લખવાના છે. તો અહીં મેં મારું પ્રિય પરિધાન, મારું પ્રિય વસ્ત્ર, એક પિંક કલરનું ગુલાબી રંગનું ડ્રેસ છે એના વિશે લખેલું છે, પણ આના સિવાય આને લખવું હોય તો તમે તમારી રીતે તમને ગમતું કોઈ પણ વસ્ત્ર જેના અંદર આ બધાના ઉત્તર આવી જતા હોય એવું તમારે અહીં લખવું હોય તો તમે તમારી રીતે લખી શકો છો. ઓકે, ચલો આને જોઈએ. મારું પ્રિય વસ્ત્ર, તો મારું પ્રિય પરિધાન અથવા કપડાં ગુલાબી રંગના છે, તે સુતરાઉ કાપડનું બનેલું છે, તેનો સ્પર્શ મને સુવાળો લાગે છે, તે બધા જ પ્રસંગોમાં અને બધી જ જગ્યાએ પહેરી શકાય છે, તેને ધોતી વખતે ઘસીને ધોવાનું નહીં અને છાયડામાં સૂકવવાનું, તેની કાળજી રાખવી પડે છે અને તેમાં હું સુંદર દેખાઉં છું એટલે મને ગમે છે. ઓકે, તો આ રીતે આ પ્રશ્નના ઉત્તર આવી જાય એ રીતે મારું પ્રિય વસ્ત્ર વિશે અહીં 5 સેન્ટેન્સીસ લખવાના છે. ત્યાર પછી છે પ્રવૃત્તિ નંબર 15, સંવાદ પૂરો કરો પછી ભજવો. એટલે કે અહીં એક સંવાદ આપેલા છે જે અધૂરો છે, જેને આપણે પૂરો કરવાનો છે અને પછી તેને ભજવવાનો છે, એનું પ્લે કરવાનું છે. એના અંદર પાત્રો કેરેક્ટર છે ખિસ્સુ, બુસ્કોટ, દરજી, ધોબી, સૂરજ અને નીરજ. એટલે આપણે જે વાર્તા જોઈ ગયા તેના જ પાત્રો છે. હવે આપણી વાર્તા કેવી રીતે શરૂ થાય છે? ખિસ્સુ નવા બુસ્કોટ પાસે જાય છે. કન્ડિશન, પરિસ્થિતિ બતાવી દીધી કે આપણી વાર્તા આપણો કેવી રીતે વાર્તાનું નાટકની શરૂઆત થાય છે. તો ખિસ્સુ એ નવા બુસ્કોટ પાસે જાય છે. બુસ્કોટ કહે છે, ખસ આગુ ખસ, ભાગ અહીંથી. ખિસ્સુ કોને કહે છે? બુસ્કોટ કોને કહે છે? ખિસ્સાને. ખસ આગુ ખસ, ભાગ અહીંથી. તો ખિસ્સુ શું જવાબ આપશે? તો આનો જવાબ તમારે પુસ્તકની અંદર જે આપણે વાર્તા જોઈ ગયા તેના આધારે આપવાનો છે. તો તેના આધારે તો 2-3 સેન્ટેન્સીસ આપેલા છે, તેમાંથી તમારે માત્ર એક લીટીમાં આવે એવું વાક્ય લખવાનું છે કે આ પ્રશ્ન ઉપર, આ રિએક્શન ઉપર ખિસ્સુ શું આન્સર આપશે, શું રિપ્લાય કરશે. ઓકે, તો ખિસ્સુ એવું રિપ્લાય કરી શકે, એમ શું કહો છો બુસ્કોટ ભાઈ, મને તમારી સાથે ગમે છે. બરાબર. પછી બુસ્કોટ કહે છે, તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે છે, એટલે કરીને પાછું છોડી દીધું છે. તો એટલે પછી આગળ તમારે પુસ્તકની અંદર જે વાર્તા છે તેના આધારે આગળ લખવાનું છે. એટલે કેવું ગંદું ને ગંધારું છે. ઓકે, ખિસ્સુ રડી પડે છે, આંખમાં આંસુના ખાબોચિયામાં આડોટે છે. હવે તે સાફ થઈ ગયું છે, પોતાને સાફ જોઈ તે જોઈ હસી પડે છે. જો વાર્તા આપણી જે જોઈ ગઈ એવી બેઠી નથી આપેલી, એના વર્ડ ટુ વર્ડ નથી આપેલા, વાર્તાની વિષયવસ્તુ સેમ છે પરંતુ શબ્દો અલગ છે. બરાબર, તો એ શબ્દોના આધારે આગળ શું આવી શકે એ તમારે લખવાનું છે. બરાબર, તો આવું જ્યારે પોતાને ક્લીન જોઈને સાફ જોઈને ખિસ્સુ હસવા લાગે છે, પછી ખિસ્સુ શું કહે? હસે છે પોતાના કપડાને જોઈને. પછી શું કહી શકે? વાહ વાહ, હવે હું કેવું રૂપાળું થઈ ગયું. બરાબર,
ખિસ્સું રોફથી ચાલે છે. સુરતદાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સું ડરી જાય છે. હવે ખિસ્સું ડરી જાય તો શું રિએક્શન હોય એનું? બાપરે, ગરમા ગરમ સૂરજ ભાભા. ઓકે, જોવા વાક્ય આપણા વાર્તામાં નથી આપેલું પણ અહીંયા બનાવેલું છે. ખિસ્સું સુરત દાદાને શું કહે છે? અરે બાપરે, ગરમા ગરમ સૂરજ ભાભા. તો સુરત દાદા ત્યારે શું ઉત્તર આપી શકે? એ બચુડા, બીશ નહીં, આવ મારી પાસે, તને હું સૂકવી દઉં. ખિસ્સું કૂદીને સુરત દાદાના ખોળે બેસી જાય છે. સુરત દાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે. પછી સુરત દાદા, જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલુડા, ત્યારે ખિસ્સું શું કહે છે? સુરત દાદા, હવે હું ફાઇન લાગુ છું નહીં? સુરત દાદા કહે છે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. બરાબર, પુસ્તકના આધારે આના અંદર ઉત્તર લખેલા છે, આગળના સંવાદ લખેલા છે. હવે સંવાદમાં આગળ જોઈએ. ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે. ખિસ્સું કહે છે, શું કહે છે દરજી કાકા પાસે જઈને? તો દરજી કાકા, મને નીરજભાઈના બુસ્કોટ પર બેસાડી દો. દરજી કહે છે, તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. ત્યારે ખિસ્સું રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે અને તેનું રડવાનું ચાલે છે. ધોબી ખીજાઈને શું કહી શકે? ધોબી, આટલું બધું રડે છે કેમ? તને કોણ વડ્યું છે? ઓકે, ખિસ્સું રડતા રડતા કહે છે, દરજી કાકા મને બુસ્કોટ પર ચોંટાડતા નથી. ઓકે, વાર્તાની અંદર આ જ વસ્તુ ઘણી બે ત્રણ વાક્યમાં આપેલી છે, પરંતુ આપણે એક સેન્ટેન્સમાં વાર્તાને જો આગળ વધારવી હોય તો એક સેન્ટેન્સમાં એને કેવી રીતે આગળ વધારી શકાય એ રીતે આપણે અહીં વાક્ય લખેલા છે. ધોબી કહેશે, અહીં આવો, તારી કરચલી છું કરી દઉં. ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે અને ખિસ્સા ઉપર મૂકે છે. ખિસ્સું ચીસ પાડીને, ઓ મેં દજાઈ ગયો. ધોબી કહે છે, ચૂપ. ધોબી જોર જોરથી ઇસ્ત્રી ફેરવે છે અને ખિસ્સું કડક થઈ જાય છે. ખિસ્સું હસતા હસતા, ધોબી કાકા આવજો. હવે કડક થઈ ગયો એટલે હસતા હસતા શું કહી શકે એ? તો કોને આવજો કહી શકે? ધોબી કાકાને. ઓકે, ખિસ્સું દરજીની દુકાને જાય છે. ખિસ્સું કહે, જુઓ હવે હું નવો નક્કોર થઈ ગયો છું. દરજી કહે છે, અરે વાહ, ખરેખર તું તો સરસ લાગે છે. ખિસ્સું ફેર ફુદરડી ફરે છે. દરજી સંચો ચલાવી ખિસ્સાને બુસ્કોટ પર લગાવે છે. નીરજભાઈ શર્ટ જુએ છે. નીરજ કહે છે, થેન્ક યુ દરજી કાકા, કેવું મજાનું ખિસ્સું છે, મને ગમ્યું. ખિસ્સું હસી પડે છે. હવે ખિસ્સું અને નીરજભાઈ સાથે ભણે, રમે, જમે, સૂઈ જાય છે. ઓકે, તો આ રીતે આપણે અધૂરી વાર્તાના સંવાદો આપણે આ રીતે પૂરા કરીશું. ઓકે, આ વિડીયોને પણ આપણે અહીં સ્ટોપ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની પ્રવૃત્તિ તરફ આગળ વધીશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.